કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, આ એવો મંત્ર છે કે જેની સાથે સનાતન ધર્મને માનનારી સમગ્ર પ્રજા સમગ્ર વિશ્વમાં શાંતિથી રહી રહી છે. કોઈ જગ્યાએ કોઈ આતંકવાદી હુમલા અમારા દ્વારા થતા નથી, કોઈને કોઈ કારણ વગર અમે ડિસ્ટર્બ કરતા નથી. પણ બાંગ્લાદેશની અંદર છેલ્લા 15 દિવસથી જે અમારા સનાતન ધર્મને માનનારી હિન્દુ પ્રજા છે એના ઉપર જે હુમલાઓ થાય છે એનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે સમગ્ર અખિલ કચ્છ ખટ દર્શનના સાધુ સંતોની સાથે સમગ્ર હિન્દુ સમાજના ભાઈઓ બહેનો બધા આવેલા છે. કલેક્ટર કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે. અને તમને અહીંની ઘટના કહું તો કુકમાની બાજુમાં સુતેશ્વર મહાદેવના મંદિરમાં અમારા એક એવા સાધુ સંત કેટલા સમયથી સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, બાળકોને સંસ્કાર આપી રહ્યા છે, એ મંદિર ઉપર એ વિધર્મી લોકો દ્વારા હુમલાઓ થાય, એને લૂંટી લેવામાં આવે અને એના ઉપર જ્યારે કેસ થાય ત્યાં થોડા દિવસમાં એ કેસમાંથી એ લોકોને જામીન મળીને બહાર આવી જાય છે. આવા 50 પ્રકારના મંદિરોમાં એ સેમ વ્યક્તિએ હુમલા કરેલા છે. તો આ બધી ઘટનાઓનો વિરોધ કરવા માટે અમે અહીંયા આવેલા છીએ. અને અમને દુઃખ તો એ વાતનું થાય કે ઘણા લોકો હવે આ ભારતમાં રહીને એવું બોલી રહ્યા છે કે જો તમે વધારે પડતો કંઈક આક્રોશ બતાવ્યો તો બાંગ્લાદેશવાળી થશે. આ શબ્દોનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે સમજી રહ્યા છીએ કે તમારો ઈશારો શું છે અને આ તમારા મીડિયા દ્વારા અમે કહેવા માગીએ છીએ કે અમે પણ આ બધી વસ્તુઓને શાંતિથી જોઈએ છીએ. પણ અમારા ધર્મોની અંદર પણ અમને કહેવામાં આવ્યું છે કે ભગવાને એના હાથમાં એક શસ્ત્ર અને એક શાસ્ત્ર બંને સાથે રાખ્યું છે. તો અમારી આ ધીરજનો, અમારી આ સહનશીલતાનો, આ અમારી જે કંઈ અમારી સુંદરતા છે, શ્રેષ્ઠતા છે, એનો કોઈ વ્યક્તિ ખોટી કસોટીને એરણ પણ ચડાવે નહીં. આ અમારી એક પ્રકારની તાકીદ પણ છે. અને એ સાથે અમે અપીલ કરીએ છીએ કે જ્યાં પણ આવા અમારા હિન્દુ સમાજ ઉપર હુમલાઓ થશે તો સમગ્ર ભારતનો નહીં, સમગ્ર વિશ્વનો હિન્દુ સમાજ આજે એની પડખે ઊભો રહેશે. ઓમ તત્સત. આજે કચ્છ સંત સમાજ સનાતનીઓ સાથે મળી અને એક રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો. અમે બધે માંગ કરી છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જો અત્યાચાર થઈ રહ્યા છે, હિન્દુઓના ઘર સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુઓના મંદિર સળગાવવામાં આવી રહ્યા છે, હિન્દુઓ દીકરીઓના રેપ થઈ રહ્યા છે, તો જલ્દીમાં જલ્દી રોકાય. અમે એ પણ સાથે સાથે વાત કરી કે દુનિયાની અંદર મોટી મોટી માનવતાઓની વાતો થતી હોય છે પણ બાંગ્લાદેશના હિન્દુઓની કોઈ માનવતાની સાંભળતા નથી, અથવા તો માનવતાવાદીઓને દેખાતો નથી કે હિન્દુઓ સાથે ત્યાં શું અત્યાચાર થઈ રહ્યા છે. એટલે અમે સંત સમાજ અને મળીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો છે કે જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશની અંદર જો હિન્દુઓ સાથે અત્યાચાર થઈ રહ્યા છે એ રોકાય. અમે ચોક્કસ સંત સમાજ બધા સનાતનીઓને એક મેસેજ આપવા માંગીએ છીએ કે સંત સમાજ બધાને નિવેદન કરે છે કે આપ ગમે ત્યાં જિલ્લા તાલુકા જે આપને નજીક પડતો હોય એ રેલી સ્વરૂપે બધી જગ્યાએ આવેદનપત્ર પાઠવો અને આપણે બાંગ્લાદેશની અંદર હિન્દુ સમાજને કેવી રીતે બચાવી શકીએ એવો બધો પ્રયત્ન કરીએ.